જય માતાજી મિત્રો આજે આપણે ઓનિયન રિંગ વડા બનાવવાના છે તેના માટે બટાકાને મેં બાફીને લઈ લીધા છે અને ડુંગળીને મેં આ રીતે કટ કરી દીધી છે અને આવી રીતે એને છૂટી પાડી દેવાની છે હાથથી મસેશો તો સરસ રીંગ થઈ જાય છે આ રીતે છૂટી છૂટી કરી દેવાની છે બટાકાને આપણે મેશ કરી લેવાના છે રીંગને આપણે છૂટી કરી દીધી છે બટાકાને બાઉલમાં લઈ લઈશું મેળરથી મેશ કરી દઈશું આવી રીતે મેશ કરી લેવાના છે બટાકાને તેમાં મસાલા કરીશું તેમાં કોથમીર અને લીલા મરચાં મેં કટ કરીને લીધા છે તે લઈ લઈશું લસણ ઝીણું ઝીણું કટ કરીને લીધું છે તે લઈ લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ચાટ મસાલો લઈ લઈશું અને ગરમ મસાલો લઈ લઈશું પહેલાં આપણે મસાલા સરસ મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે સરસ હવે નાના નાના આપણે બોલ્સ વારી લઈશું આ બોલ્સ વાળી દેવાના છે બધા બોલ્સ વારીને રેડી કરી દીધા છે ઓનિયનને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તેમાં આપણે મસાલા કરીશું છૂટી કરી દીધી છે સરસ મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર આપણે એ બટાકામાં લીધું છે તે પ્રમાણે ડુંગળીમાં લેવાનું છે ડુંગળીના ભાગનું હળદર લઈ લઈશું લાલ મરચું લઈ લઈશું અને કોથમીના પાન લઈ લઈશું અને બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે અને એક ચમચી જેટલો કોર્નફ્રો લઈશું જેથી આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પી બને એ પહેલાં મિક્સ કરી લઈશું આમાં પાણીની જરૂર નથી પડતી પણ આપણે એક ચમચી જેટલું પાણી લઈશું મીઠું એડ કરવાથી ડુંગળીમાંથી પણ પાણી છૂટે છે એક ચમચી જેટલું પાણી લઈને આપણે મસળી લીધું છે અને વડો લઈશું અને આ રીતે ઓનિયનમાં કોટ કરી દેવાનું છે આ રીતે હલકા તે પ્રેસ કરશું એટલે સરસ કોટ થઈ જાય છે ઓનિયન પ્રેસ થઈ ગયું છે સરસ ઓનિયન ચિપકી ગયા છે આપણા વડાને હલકા તે દબાવીને એને આપણે ચિપકાવી દેવાના છે આ આપણે બધા વડાને ઓનિયન લગાવી દઈશું બધાને લગાવીને રેડી કરી દીધા છે હવે તળવા મૂકી દઈશું તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક એક વડું આપણે એડ કરીશું ગેસની આજ ફાસ જ રાખીશું આપણે બે સાઈડ ફેરવી ફેરીને સરસ ક્રિસ્પી કરી દેવાના છે પાંચ મિનિટ જેવું લાગે છે બધી સેલ પલટાઈ પલટાઈને એકદમ ગોલ્ડન કરી દેવાના છે ત્યાં સુધી એને તળી લેવાના છે આપણે કાચી ના રે ગોલ્ડન થઈ ગયા છે બહાર લઈ લઈશું અને બીજા વાળા પણ આપણે તરી લઈશું એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને તરવાના છે એકદમ સ્લો નથી કરવાના ત્યાં ગયા છે તેમ એમ આપણે એક એક બાર લઈ લઈશું આવી રીતે આપણે બધા વડા બનાવી દીધા છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને ફટાફટ બની જાય છે સર્વિંગ પેટ પર લઈ લીધા છે ઓનિયન વડા જો કેવા સરસ બની ગયા છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખત ઝડપથી દબાવજો એકદમ ટેસ્ટી એવા ઓનિયન રિંગ વડા બનીને રેડી છે